નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોબેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદયમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠની અંદર લેક્ચર નંબર બારમાં લેટ્સ રીડ મોડનું યુનિટ ટુ પેટર ધ ઇટર જોવાનું છે તો ચાલો આપણે શરૂઆત કરીએ યુનિટ ટુ પેટર ધ ઇટર હવે આ યુનિટનું નામ પેટર ધ ઇટર શા માટે રાખેલું છે તો તે તો આપણે યુનિટ જ્યારે જોઈશું ત્યારે જ ખબર પડશે તો ચાલો શરૂઆત કરીએ પેટર્ ધ ઇટર વન્સ મોટું ગોસ્ટ ડૉક્ટર એન્ડ કમ્પ્લેન્ટ ધેટ હી એઝ સ્ટમચેસ સ્ટમચેસ એટલે કોસ્ટમાં આપેલું છે પેઇન ઇન સ્ટમચ પેઇન એટલે કે દુખાવો પેટનો દુખાવો ધ ડોક્ટર ઇન્કવાયર્સ ઓફ હિમ એક દિવસ વન્સ એટલે કે એક દિવસ આ મોટું છે ક્યાં જાય છે ડૉક્ટર પાસે જાય છે અને કમ્પ્લેન એટલે કે ફરિયાદ કરે છે શેની ફરિયાદ કરે છે કે તેને પેટમાં દુખતું હોવાની તે ફરિયાદ કરે છે ડૉક્ટર શું કરે છે ડૉક્ટર તેની ઇન્ક્વાયર એટલે કે પૂછે છે શું પૂછે છે ડૉક્ટર હેલો મોટું હાવ આર યુ ડૉક્ટર શું કહે છે હેલો મોટું તું કેમ છે મોટું કે નોટ સો વેલ સર એ કે બહુ સારું નથી ડૉક્ટર સેઝ વોટ ઇઝ રોંગ વિથ યુ મોટું કે તારી સાથે શું થયું છે તને શું થયું છે મોટું સેઝ સર આઈ હેવ સેવરર સેવર એટલે કે ખૂબ જ વધારે વેરી મચ એક્સ્ટ્રીમ એ બધીનો મતલબ શું થાય ખૂબ જ વધારે સતત એકદમ સેવર સ્ટમચ એ કે મને પેટમાં સતત દુઃખે છે સેવર એટલે કે સતત ખૂબ જ તો ડૉક્ટર શું કહે છે વોટ ડી યુ ઇટ લાસ્ટ નાઇટ લાસ્ટ નાઇટ એટલે કે ગઈ રાત્રિએ કે જે રાત ગઈ છે ત્યારે તે શું ખાધું હતું એટલે આપણાથી કંઈક ખોઈ ગયું હોય એવું આડું આવડું તો પણ પેટમાં દુખે છે એટલે ડૉક્ટરે સૌપ્રથમ શું પૂછ્યું કે ગઈ રાતે તે શું ખાધું હતું તો મોટું છે સર આઈ ટુક ઓનલી થ્રી સેન્ડવિચ શું કહે છે સાહેબ મેં માત્ર કેટલા સેન્ડવિચ થ્રી થ્રી એટલે કે ત્રણ ત્રણ સેન્ડવિચ ખાધી હતી ડૉક્ટર એટ વોટ ટાઈમ વોટ ટાઈમ એટલે શું થાય કેટલા વાગ્યે તો મોટું છે જ એ ટેન ઓ ક્લોક કેટલા વાગ્યે એણે સેન્ડવીચ ખાધી હતી તો કે દસ વાગ્યે કે મેં દસ વાગ્યે ફક્ત ત્રણ સેન્ડવીચ ખાધી હતી તો ડૉક્ટર શું કહે છે કે ડૉક્ટર વાય સો લેટ હેડ એટલે કે મોડું કેમ આટલું મોડું કારણ કે સાંજે જમવાનું આપણે ક્યારે જમતા હોય તે કે સાત આઠ કે વધીને નવ વાગે પણ તો આપ મોટું એ શું કર્યું છે કે દસ વાગે સેન્ડવીચ ખાધી હતી એટલે ડૉક્ટર પૂછે છે કે શા માટે એટલું મોડું ખાધું છે તે તો મોટું શું કહે છે બીકોઝ ધેર વેર સમ ગેસ્ટ એટ હોમ કે ત્યારે છે અમારા ઘરે શું કોણ આવ્યા હતા તો કે મહેમાનો હતા એન્ડ માય મધર પ્રીપેડ ઢોસા ફર્સ્ટ ફોર ધેમ કે અને ત્યારે મારા એ મહેમાનો માટે મારી મમ્મીએ તેમના માટે પહેલાં ઢોસા બનાવેલા તો ડૉક્ટર છે ડીડ યુ ઇટ એની ઢોસા કે ડૉક્ટરને હવે સવાલ આવ્યો કે તારી મમ્મીએ જો ઢોસા બનાવ્યા હતા મહેમાનો માટે તો ત્યાં ઢોસા ખાધા હતા તો ભાઈ શો જવાબ આપે ચલો આગળ એટલે મોટો જવાબ આપે છે કે સર આઈ ડોંટ લાઇક ઢોસા મચ સો આઈ ટુક ઓનલી ટુ ઢોસા શું કહે છે ડોન્ટ લાઈક કે મને બહુ ભાવતા નથી ઢોસા તેથી મેં માત્ર બે ઢોસા ખાધા હવે ભાવતા નહોતા છતાં પણ આ ભાઈ છે મોટું છે શું કરે છે બે ઢોસા તો ખાઈ જાય છે અને બે ઢોસા ખાધા પછી પાછો દસ વાગે શું કરે છે ત્રણ સેન્ડવિચ પણ ખાઈ લે છે એટલે આ સાંભળી અને ડૉક્ટર શું કહે છે કે ડૉક્ટર બટ ઇફ યુ ડોન્ટ લાઈક ઢોસા વાય ડીડ યુ ઇટ ટુ ઢોસા ડૉક્ટર છે એને આશ્ચર્ય લાગે છે કે જો તને ઢોસા ભાવતા જ ન હતા તો તે બે ઢોસા શા માટે ખાધા તો મોટું શું જવાબ આપે છે કે સર આઈ ડીડ સો બીકોઝ શું કીધું છે કે મેં એમ એટલા માટે કર્યું કે આઈ હેડ ટેકન ઓનલી વન પીઝા કે મેં ફક્ત એક પીઝા ખાધો તો લીધો તો ક્યારે વેન વી ઓલ હેડ સ્નેક્સ સ્નેક્સ એટલે શું તેના એના સોલ્ફર ઇન ધ ગાર્ડન એટ સેવન પીએમ કે જ્યારે સાત વાગે કે અમે બાગમાં નાસ્તો કરતા હતા અલ્પાર લીધો હતો ત્યારે મેં માત્ર એક જ પીઝો ખાધો હતો એન્ડ સો આઈ વોઝ વેરી હોંગરી અને તેથી મને ખૂબ જ ભૂખ લાગી હતી કે આ એ ઓલરેડી સાત વાગે એક પીઝા તો ખાઈ ગયો હતો અને પીઝા ખાધા પછી પણ શું કહે છે કે મેં એક જ પીઝો ખાધો હતો અને મને ખૂબ જ ભૂખ લાગી હતી એટલા માટે મને ઢોસા નહોતા ભાવતા છતાં પણ ભાઈ બે ઢોસા ખાઈ ગયા અને ત્યાર પછી ત્રણ સેન્ડવિચ ફરીથી દસ વાગે ખાધા તો ડોક્ટર કે વોટ કે ડોક્ટરને ખૂબ જ એમાં ગુસ્સો આવે છે આશ્ચર્ય થાય છે કે વોટ કે હેડ યુ ટેકન વન પીઝા બિફોર યુ એડ ડોસા એ કે તે એક પીઝા ખાધા પછી તે પાછા ઢોસા ખાધા એ મોટું કહે કે યસ સર હા સાહેબ ડોક્ટર સો યુ એટ વન પીઝા ટુ ઢોસા એન્ડ થ્રી સેન્ડવીચ રાઇટ હવે ડૉક્ટર એને પૂછે છે કે તે છે એક પીઝા ખાધો બે ઢોસા ખાધા અને ત્રણ સેન્ડવીચ ખાધા બરાબર તો મોટું શું કહે છે યસ સર કે હા સાહેબ મોટું તો આવ શાંતિથી જવાબ આપે છે જાણે કે કાંઈ વધારે ખાધું જ નથી ડોક્ટર સેજ ધેન યોર સ્ટમચ એઝ ઇઝ નેચરલ શું કહે છે કે તો તારો પેટનો દુખાવો છે નેચરલ એટલે કે સ્વાભાવિક છે કે બરાબર છે કે પેટમાં દુખવું જ જોઈએ કે એટલું એટલું ખાધા પછી જો પેટમાં ન દુખે તો એ શક્ય નથી એટલે કે પેટનો દુખાવો તારો છે એ સ્વાભાવિક છે તો મોટું શું કહે છે કે બટ સર આઈ હેવ નોટ ટેક એનીથીંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ શું કહે છે પણ સાહેબ કે આજે સવારે એક ગ્લાસ દૂધ સાથે બ્રેડ અને બટર બટર લીધા પછી મેં કશુંય ખાધું નથી અમે તો હજ થઈ કે ભાઈ હાંજા તો એટલું ખાધું અને હવાઈડે પાછું શું કર્યું કે એક ગ્લાસ દૂધ સાથે બ્રેડ અને બટર પણ લીધું હવે ડોક્ટર શું કરે છે ચાલો જોઈએ આગળ ડૉક્ટર શેષ કે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર કે દૂધ સાથે બ્રેડ અને બટર બટર એટલે મખણ ઓ મોટું ક્યારે મોટું આઈ વિલ ગો મેડ મેડ એટલે શું થાય કે પાગલ બનવું બીકમ મેડ એટલે કે પાગલ બનવું રોજ સેન્સ કે પોતાના સેન્સ ગુમાવી દેવાય એન્ડ હિટ યુ ઇફ યુ સ્પેક એનીથીંગ નાવ હીટ એટલે કે મારું કે હવે તને હું મારીશ જો તું કાંઈ પણ બોલીશ તો કે હવે તું કાંઈ પણ બોલીશ કે મેં આવું આવું ખાધું તું તો હવે હું પાગલ બની જઈશ અને હું તને મારીશ ટેક ધીસ મેડિસિન મેડિસિન એટલે કે દવા ટેક એટલે લેવો કે આ મેડિસિન લે સમથિંગ વી ડ્રિંક ટુ ઇટ વેન સીખ એ મેડિસન એટલે શું થાય કોષ્ટમાં આપેલું કે એવું કંઈક પીવાનું વી ડ્રિંક ઓર ઈટ વેન કે જ્યારે આપણે કોઈ બીમાર શીખ એટલે કે બીમાર બીમાર થઈ ગયા હોય ત્યારે આપણે કંઈક પીએ કે એવી કોઈ બોટલ હોય અથવા તો ગોલી હોય તેને શું કહેવામાં આવે છે તો કે મેડિસિન કહેવામાં આવે છે એન્ડ ગો અવે ગો અવે એટલે કે અહીંથી તું જા કે આ દવા લે અને તું જા મોટું શું કહે છે થેન્ક યુ સર કે સર તમારો આભાર શુડ આઈ ઇટ એનીથીંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન હવે તો હદ થઈ શું કહે છે કે ટેક ધીસ મેડિસિન એટલે આ દવા લો એ પહેલાં મારે કંઈ ખાવું જોઈએ આ ભાઈ કહે કે ખાતા પહેલાં એ કે આ દવા લઈએ કે કોઈ ને કે જમીને જ દવા પીવાની એટલે ભાઈ એમ કહે છે કે આ દવા લીધા પહેલાં એ કે મારે કંઈ ખાવું પડશે એ કે વિલ લીટ બી હાર્મફુલ કે શું કહે છે કે આ દવા એ કે છે એ નુકસાન કરશે ઇફ ફાઈ ટેક ઇટ ઓન અંગ્રી જ હંગ્રી જ એટલે શું થાય ખાલી પેટ એટલે કે જ્યારે ભૂખ્યું પેટ હોય ત્યારે કે હું જો હું ભૂખ્યા પેટે દવા લઈશ તો આ દવા મને કંઈ નુકસાન કરશે ખરું મને નુકસાન થશે ખરું હવે ડૉક્ટરનો પિત્તો તો જાય જ એટલે ડૉક્ટર શું કરે છે તો ડૉક્ટર લુક સેટ મોટું એંગ્રીલી એંગ્રી એટલે કે ગુસ્સેથી આ ડૉક્ટર છે એ આ મોન્ટુ સામે એકદમ ગુસ્સેથી જોઈ છે એન્ડ મોટું ક્વિકલી મોટું છે ઝડપથી ફાસ્ટ ક્વિકલી એટલે શું થાય ફાસ્ટ એકદમ સ્વિફ્ટલી રેપિડલી બધાનો મતલબ શું થાય તો એકદમ ઝડપથી ગોઝ આઉટ ઓફ ધ રૂમ ગોઝ એટલે જવું કે રૂમની બહાર નીકળી જાય છે ડૉક્ટરનો ગુસ્સાવાળું મોટું જોઈ અને મોટું છે ઝડપથી રૂમની બહાર નીકળી જાય છે હવે તમે જુઓ આ નામ શું છે બેટર ધ ઇટર એટલે કે ખાવું એમ સતત ખાવું તો તમને બધી હશે કે આ ભાઈને છે છે પેટનો દુખાવો શા માટે થયો હશે તો હવે ચાલો જોઈએ આપણે તેની એક્સરસાઇઝ એક્સરસાઇઝમાં શું આપેલું છે વોકેબુલરીમાં કે પ્રશ્ન એક આપેલો છે તો કે કમ્પ્લીટ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ કે કોશમાં જે શબ્દ આપેલા છે વર્ડ આપેલા છે તેને આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે તો પ્રથમ ખાલી જગ્યા એવી આપેલી છે કે આઈ હેડ ખાલી જગ્યા હેડ યસ્ટરડે આફ્ટર નોન કે મને છે ખાલી જગ્યા હેડેજ એટલે કે શો શબ્દ બેડ એટલે કે ખરાબ નીન સેવર આપણે આવતો હતો ને સેવરર શબ્દ કે સતત દુખાવો તો શું જવાબ આપશે આવશે એમાં સેવરર તો આ રીતની ચાર ચાર ખાલી જગ્યા છે તો આ ચારે ચાર ખાલી જગ્યા તમારે પાઠને આધારે આગળ જે આપણે યુનિટ જોયો છે તેને આધારે તમારે પૂરી નાખવાની છે હોમવર્કમાં કરવાની છે ત્યાર પછી પ્રશ્ન બે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ કે જે તેમાં ઓપ્શન આપેલા છે ત્રણ ઓપ્શન તેને આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે તો પ્રથમ ઓપ્શન છે કે ધ ડૉક્ટર ટોક્સ વિથ મોટું ખાલી જગ્યા ડૉક્ટર છે એ મોટું સાથે વાત કરે છે ક્યાં વાત કરે છે કે એના હોમમાં એટ ઇઝ હોમ એટ ઇઝ હોસ્પિટલ કે એટ મોટું સ્કૂલ કે તેની સ્કૂલમાં ઘરે કે દવાખાને શો જવાબ આવશે એમાં તો કે એટ ઇઝ હોસ્પિટલ તો આ ખાલી જગ્યા પણ તમારે તમારા હોમવર્કમાં કરવાની છે અને ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે મેક અ લિસ્ટ ઓફ ધ થિંગ્સ મોટું ઇટ ઓન ધેટ ડે કે આખા દિવસમાં મોટું એ જે જે કંઈ પણ ખાધું છે એનું તમારે લિસ્ટ બનાવવાનું છે તેમાં આવશે ને કે થ્રી સેન્ડવિચ ટુ ઢોસા વન પિઝા એક ગ્લાસ ઓફ મિલ્ક એક ગ્લાસ દૂધ મિલ્કની સાથે શું લીધું તું એણે બ્રેડ એન્ડ બટર તો આ બધાનું લિસ્ટ તમારે લખી નાખવાનું અને છેલ્લો પ્રશ્ન છે મેક અ લિસ્ટ ઓફ યોર ફાઈવ ફેવરિટ ઇટેબલ્સ કે તમને જે ઇટેબ તમને જે ભાવે છે સૌથી વધારે તે પાંચ ડિશના નામ તમારે લખવાના છે માનો તમને ગુલાબજાંબુ ભાવતું હોય પીઝા ભાવતા હોય આઈસ્ક્રીમ ભાવતું હોય પછી શ્રીખંડ ભાવતું હોય જે કાંઈ પણ ભાવતું હોય તો તેવા પાંચ નામ તમારે લખવાના છે તો એક્સરસાઇઝ તમારે સરસ રીતે તમારી નોટબુકની અંદર લખી નાખવાની ઓકે તમે આના પછી આપણે જોઈશું યુનિટ થ્રી આના પછીના લેક્ચરમાં થેન્ક યુ